हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે જે PGVCL એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જે થોડા દિવસો પહેલા વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા લેવાની હતી ઓનલાઈન। હવે મિત્રો, તે ઓનલાઈન પરીક્ષા માટે આન્સર કી છે તે PGVCL દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે, તેનું ક્વેશ્ચન પેપર છે તે પણ PGVCL દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે। હવે મિત્રો, તે તમારે ઓનલાઈન ચેક કરવાનું રહેશે। તમે આન્સર કી છે તે તમે ઓનલાઈન તમે ચેક કરી શકો છો, ક્વેશ્ચન પેપર છે તે તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। તો આજના વિડીયોમાં તે તમામ માહિતી મેળવશું કે તમે તે આન્સર કી અથવા તો ક્વેશ્ચન પેપર છે તે તમે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો અને ઓનલાઈન ડાઉનલોડ તમે કેવી રીતે કરી શકો। તે સિવાય મિત્રો, તે જે આન્સર કી આપેલ છે તેમાં મિત્રો તમને જો કોઈ પણ પ્રકારનો કોઈ પ્રશ્ન વિશે વાંધો હોય તો તમે વાંધા અરજી પણ ઓનલાઈન કેવી રીતે કરી શકો તેના વિશે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવશું। અને મિત્રો, છેલ્લે તમને કેટલા માર્ક મિત્રો મળેલ છે તે પણ અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો, કારણ કે આપણે એક વિડીયો એ પણ અપલોડ કરીશું કે આ જે PGVCL દ્વારા એક્ઝામ લેવાની છે તો તેના મેરિટ વિશે પણ આપણે વિડીયો છે તે અપલોડ કરીશું। એટલે મિત્રો, તમારે કેટલા માર્ક થાય છે તે અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો, વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે PCમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે PGVCL। જેવું મિત્રો તમે PGVCL ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં PGVCLની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે PGVCL.com। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો તો જે PGVCLનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં અહીં તમને રિક્વાયરમેન્ટનો એક ઓપ્શન છે તે જોવા મળશે। તો તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો તો અહીં સૌથી પહેલા તમને એક ઓપ્શન છે તે જોવા મળશે PGVCL ઓબ્જેક્શન ટ્રેકર URL। તો મિત્રો, તેની સામે અહીં વ્યૂ અથવા તો અહીં જે ડાઉનલોડનો ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે વ્યૂના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થતી તમને જોવા મળશે કે જ્યાં અહીં મિત્રો તમારે ડિટેલ ફિલ કરવાની રહેશે। તો તમારા જે તે રોલ નંબર હોય છે તે રોલ નંબર અહીં તમારે લખી દેવાના રહેશે, તમારી જે તે જન્મ તારીખ હોય છે તે જન્મ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે, તમારી એક્ઝામની ડેટ જે હોય તે એક્ઝામની ડેટ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો, અહીંથી તમારે તમારી એક્ઝામ કઈ શિફ્ટમાં હતી તે શિફ્ટ સિલેક્ટ કરી દેવાની રહેશે। તે સિવાય અહીં તમને જે કેપ્ચર કોડ જોવા મળે છે તે જ કેપ્ચર કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। જો કેપ્ચર કોડ વ્યવસ્થિત ન વંચાય તો અહીં રિફ્રેશનું બટન આપેલ છે, તે રિફ્રેશના બટન ઉપર ક્લિક કરશો તો કેપ્ચર કોડ છે તે બદલી જશે। ત્યાર પછી આગળ તમારે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારે તમારી જે આન્સર કી છે, તમારું જે ક્વેશ્ચન પેપર હતું તેને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક હેરનો ઓપ્શન તમને જોવા મળે છે, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ક્લિક હેરના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે અને અહીં તમારું જે ક્વેશ્ચન પેપર હતું તે ક્વેશ્ચન પેપર ઓપન થઈ જશે। જે રીતે મિત્રો પરીક્ષામાં તમને જે વિભાગ વાઇઝ ક્વેશ્ચન પેપર આપવામાં આવેલ હતું તે જ રીતે વિભાગ વાઇઝ અહીં તમારું પ્રશ્નપત્ર છે તે તમને જોવા મળશે। હવે આ જે પ્રશ્નપત્ર છે તે તમારા ડિવાઇસમાં તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો। હવે મિત્રો અહીં જે ચાર વિકલ્પ આપેલ છે ક્વેશ્ચનમાં, તેમાં મિત્રો જે ગ્રીન કલરનો વિકલ્પ છે તે સાચો વિકલ્પ છે। તો મિત્રો અહીં તમે જાતે તમે ચેક કરી શકશો કે તમારો જે પ્રશ્ન છે તે સાચો પડ્યો છે કે ખોટો। તો મિત્રો અહીં જે ગ્રીન કલરનો વિકલ્પ આપેલ છે તે સાચો છે। જો તમને તેમાં કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો મિત્રો તમે ઓનલાઈન અરજી તમે કરી શકો છો, ઓનલાઈન રિક્વેસ્ટ છે તેના વિશે તમે કરી શકો છો। તો મિત્રો વાંધા અરજી કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે ડિક્લેરેશન આપેલ છે તે તમારે એકવાર વાંચી લેવાનું રહેશે। હવે મિત્રો અહીં તમે જે પ્રશ્ન માટે અરજી કરો છો તે એક પ્રશ્ન દીઠ તમારે 500 રૂપિયા છે તે પેમેન્ટ કરવાનું રહેશે અને તમે જે અરજી કરો છો તેની ભાષા છે તે ઇંગ્લિશ લેંગ્વેજ જ હોવી જોઈએ। મિત્રો તમને જે પ્રશ્ન બાબતે અરજી તમારે કરવી હોય તો તે પ્રશ્ન કયા સેક્શનમાં આવેલ છે તે સેક્શનને અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે, તે પ્રશ્નનો નંબર શું છે તે પ્રશ્ન નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે, કેટેગરી શું છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેમ કે ખોટો પ્રશ્ન છે અથવા તો ખોટો આન્સર છે અથવા તો
तमने जे चार विकल्प आपवामां आवेल छे ते चार विकल्पमांथी एक करता वधारे साचा आंसर छे अथवा तो कोई पण प्रकारे बीजो कोई अन्य प्रॉब्लम होय तो मित्रों अहीं तमारे तेनी केटेगरी सिलेक्ट करी देवानी रहेशे। त्यार पछी ते प्रश्न विशे ऑब्जेक्शन अहीं आ बॉक्समां इंग्लिशमां टाइप करी देवानुं रहेशे। त्यार पछी मित्रों तमने एक करता वधारे जो प्रश्न बाबते तमारे अरजी करवी होय तो अहीं एड ऑब्जेक्शन नो ऑप्शन तमने जोवा मळशे। तेना उपर क्लिक करशो तो अहीं नीचे फरीथी ते बॉक्स छे ते એડ થઈ જશે। તેમાં મિત્રો ફરીથી તમારી ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। તો અહીંથી તમારે સેક્શનને સિલેક્ટ કરી દેવાનો રહેશે। અહીં મિત્રો તમારો જે તે પ્રશ્ન નંબર હોય તે પ્રશ્ન નંબર ટાઈપ કરી દેવાનો રહેશે। અહીંથી કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે અને અહીં ઓબ્જેક્શન ટાઈપ કરી દેવાનું રહેશે। જો તમારે અહીં જે સેક્શન આવે છે તેને ડિલીટ કરવું હોય તો ડિલીટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો મિત્રો તે ડિલીટ થઈ જશે। હવે મિત્રો અહીં તમે જેટલા તમે પ્રશ્ન વિશે અરજી કરવા માંગતા હોય અને તમે જેટલા પ્રશ્ન વિશે અહીં માહિતી ટાઈપ કરેલ હશે તે એક પ્રશ્ન દીઠ તમારે 500 રૂપિયા છે તે પેમેન્ટ કરવાનું રહેશે અને તમારે કેટલું પેમેન્ટ કરવાનું ટોટલ થશે તે ટોટલ પેમેન્ટ અહીં તમને જોવા મળશે। અને મિત્રો અહીં તમે જે પ્રશ્ન વિશે અરજી કરેલ છે અને જો મિત્રો તે તમારી અરજી સાચી હશે તો મિત્રો તમે જે 500 રૂપિયા પ્રશ્ન દીઠ તમે જે ફી ભરેલ છે તો તે તમને રિફંડ છે તે મળવા પાત્ર થશે। ત્યાર પછી તમારે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને મિત્રો જેવું તમે તમારો ઓબ્જેક્શનને સેવ કરી દેશો તો મિત્રો ત્યાર પછી તમારો ઓબ્જેક્શન છે તે તમે ડિલીટ નહીં કરી શકો કે તેમાં કોઈ પણ પ્રકારે એડિટ છે તે પણ તમે કરી શકશો નહીં અને અહીં તમારે ઓનલાઈન પેમેન્ટ છે તે ફેલ કરી દેવાનું રહેશે। તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।